કોંગ્રેસ ના મિત્રો સાંભળી લેજો, આ વખતે કોઈ ખોલામણે દેવાનું નથી. કારણ કે બધાને ખબર છે કે અંદર બગવું છે, એનું શું ખોલામણ દે છે જ નહીં. તમારી પાસે નેતા નથી, તમારી પાસે કોઈ વિઝન નથી. બબુભા બેઠા હતા ને મને અહીંયાથી, તમે જુદા જુદા શેર બોલતા હતા. ઝાંસીની રાણીનો શેર તમે થોડોક અધૂરો બોલ્યા. બુંદેલો હર બોલો સે હમને સુની કહાની થી, બુંદેલો હર બોલો સે હમને સુની કહાની થી, સન 57 મેં ચલી વો તલવાર પુરાની થી, ખૂબ લડી મરદાની વો તો ઝાંસી વાલી રાણી, ખૂબ લડી મરદાની વો તો ઝાંસી વાલી રાણી. મૂળું મૂછે હાથ અને બીજો તલવારે તવા, પણ હતજો ત્રીજો હાથ તો નર ન નમત અંગ્રેજને. બૂટા છૂટી એવી ભૂમિ ઉપરથી આપણને ભાષણ કરવાના મોકા મળે. લોકસભાની આ ચૂંટણીમાં મિત્રો, પૂનમબેન એવું કહેતા હતા કે આ ચૂંટાઈને ક્યાં જશે ને કોને ટેકો દેશે ને એવું કોઈ મોટી બધી બાબતોમાં વિચારવાની જરૂર એટલા માટે નથી કે તમે એવી ઘણી દુકાનો જોઈ હશે આ જામનગરમાં નગરમાં, તો એવી દુકાનો હોય એ ખોલે ખરા પણ એમાં વકરો ન થાય. મેં જોઈ છે ઘણી એમ, અમારે હું અમરેલીમાં રહું ત્યાં, તો મારા એક ઓળખીતાની જ દુકાન, તો હું જ્યાંથી એમ નીકળ્યા રાખું તો 4-6 મહિના મારા ધ્યાનમાં આવ્યું કે માટી ખોલીને બેસે સવારનો પણ કોઈ વકરો થતો નથી. એટલે ઓળખીતા હતા, મેં સલાહ આપી. મેં કીધું ભાઈ આમાં ન હાલતું હોય તો બંધ કરી દેવાય અને બીજું કાંક કરાય તો એમાં આપણું કામ થાય, ને આ એમનેમ આપણે બેઠા બેઠા માખ્યું મારવી સારું નહીં. તો એણે મને કીધું, એ તમને કહું, એણે કીધું સાહેબ ગ્રાહક નથી આવતા એ વાતે હાસી છે, વકરો નથી થતો એ વાતે હાસી છે, પણ બંધ ન કરાય. મેં કીધું કેમ? એ કે બંધ કરીને તો ઉઘરાણી ન આવે. એ કે એટલે અટાણની મોટા ભાગની પાર્ટીઓ ચૂંટણી એ હાટું લડે છે, ઉઘરાણી ચાલુ રે એમ, બાકી કઈ વકરો થવાનું નથી. વકરાની વાત છે જ નહીં, પણ પાર્ટીઓ બંધ ન રાખે એમનેમ આયલા રાખે એમ. એનું કારણ છે કે દેશમાં લોકસભાની ચૂંટણી હોય અને વડાપ્રધાન આપણે ચૂંટવાના હોય તો દેશની જનતા સમક્ષ આપણે એ નેતાઓના નામ રાખવા જોઈએ, તો દેશની જનતા પસંદ કરે કે આ એક્સને આપો, વાયને આપો, અને એની લેખાજોખા કરીને પછી તમને જે ઠીક લાગે એને દેશની જનતા પસંદ કરે. ભારતીય જનતા પાર્ટીએ નરેન્દ્રભાઈ મોદીને વડાપ્રધાન તરીકે ઉતાર્યા છે. નરેન્દ્રભાઈએ પોતે પણ દેશની જનતાને અપીલ કરી છે કે મને ફરીથી હિન્દુસ્તાનની સેવા કરવાનો આપ મોકો આપો. એટલે નરેન્દ્રભાઈ તો આપણા વડાપ્રધાનના ઉમેદવાર છે એ તો તમે બધા જાણો છો, પણ આની કોઈ ઊંડાણમાં કોઈ બીજા વડાપ્રધાનના ઉમેદવારનું નામ છે? આ પાછળ ઊભા છે એમાં ક્યાંય એટલે કોઈ નામ જ નથી, વડાપ્રધાનનો કોઈ બીજો ઉમેદવાર જ નથી. પછી ઉમેદવાર જ ન હોય તો પછી હું ખોટી લાંબી માથાકૂટોમાં પડો છો? ઉમેદવાર એક જ છે, બીજા ઉમેદવારો છે નહીં. વિપક્ષના લોકો એવું કહે છે કે અમે એ ચૂંટણી પછી નક્કી કરશું. એટલે તમે નક્કી કરી લો, અમને નક્કી કરવા દો ને, નક્કી તમે શી ના કરો, અમે નક્કી કરીએ, મતદારો અમે નક્કી કરીએ, તમે અમારી સામે મૂકો ને. આ કઈ હાથે માઠમ છે બિલન આલો છો? ઘણા ઘાટા દાદ કાઢ્યા, અનુભવી માણસો નહીં. એમાં હાલે એવું કે ભાઈ આપણે ખોલે આવીએ ત્યારે ખબર પડે શું છે. કોંગ્રેસના મિત્રો સાંભળી લેજો, આ વખતે કોઈ ખોલામણે દેવાનું નથી. કારણ કે બધાને ખબર છે કે અંદર બગવું છે, એનું શું ખોલામણ દે છે જ નહીં. તમારી પાસે નેતા નથી, તમારી પાસે કોઈ વિઝન નથી, અને તમે હિન્દુસ્તાનની ચૂંટણીમાં લોકોને ગુમરાહ કરવા માટેની કોશિશ કરો છો. મિત્રો, આપણે બહુ મોટી
કસરત કરવાની ને બહુ મોટા વિચારો કરવાના ને એવી કોઈ આવશ્યકતા નથી. નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા, સાહેબ સાધારણ માણસ આપણે, નાના માણસો, આમ સમાજ, આપણે આપણા પરસેવાનું કમાઈને ખાવાવાળા લોકો છીએ. આપણે ઉપરવાળાના હોશિયાળા છીએ, આપણે કોઈ સરકારના હોશિયાળા નથી. આપણે એમ કહીએ કે અમારા હાથ પગ નરવા રાખજો, તમે કમાઈને ખાઈશું ને બીજાને ગદરાવીશું, એ આપણે લોકો છીએ. પણ આપણને ક્યાંક કપાણ આવે નાની મોટી તો એવી મુશ્કેલી થાય, હાર્ટનું કંઈક પ્રોબ્લેમ આવે, કિડનીના પ્રોબ્લેમ આવે, તો સાધારણ માણસ મૂંઝાઈ જાય. આજે અમને ફોન આવે છે, આજે મને અઠવાડિયા પહેલા એક ભાઈનો ફોન આવ્યો હતો કે અમે એટેક આવ્યો છે, એક જણને હોસ્પિટલમાં લઈને આવ્યા, પ્રાઇવેટ હોસ્પિટલમાં છી, એણે 2.5 લાખ રૂપિયાનું બિલ કર્યું. હવે અમને ખબર નહોતી કે આવડું બધું બિલ આવે. અમારી હારે હતા એ અહીં લઈ આવ્યા. અને એવું થાય છે, નાના માણસો હોય ગામમાંથી, એને કંઈ ખબર ન હોય, જે પાદર બેઠા હોય એ બે જણા સડી જાય, તે ઉપાડે જાય, લઈ જાય ત્યાં, પછી ત્યાં બિલ આવે. એટલે મિત્રો, હું તો જાહેર સભામાં કહું છું બધાને કે એટેક જે દર્દી ઉપર આવ્યો હોય ને એની સારવાર તો ડોક્ટર કરે, પણ જ્યારે એ હાર્ટ એટેકનો સ્પેશિયાલિસ્ટ એનું બિલ આપે ને તો એ બીજો એટેક એના પરિવાર ઉપર આવે. અને આની ખાડખંભાળ હજી સુધી કોઈ રાજકીય માણસોએ કર્યું હોય એવું મારા ધ્યાનમાં નથી કે ભાઈ આ એક મોટો પ્રશ્ન છે. આની કાંઈ અગાઉથી જ નોટિસ નથી આવતી કે ભાઈ હાલો આવતા શ્રાવણ મહિનામાં તમારા કુટુંબમાં હાર્ટ એટેકનું ગોઠવવાનું છે, તો કાંક માણસ તૈયારી કરી રાખે. આ તો વહેલી સવારે ઉપાડે. એટલે ઓચિંતાને આ બધા પ્રશ્નો આપણી વચ્ચે આવે છે, પણ એને એડ્રેસ કરવાનું કોઈ રાજકીય માણસે નહોતું વિચાર્યું. પણ નરેન્દ્રભાઈ તો આપણા મુખ્યમંત્રી હતા ને ત્યારે આ વાત એના મગજમાં રમતી હતી કે ગરીબ માણસને હાજે માંદે મદદ સરકારે કરવી જોઈએ. એટલા માટે અહીંયા હતા ત્યારે મા વાત્સલ્ય કાર્ડ જેવી યોજના આપી, 1-2 લાખ રૂપિયા રાજ્યની સરકાર, તમે દવાખાને જાઓ ને તમારી પાસે કાર્ડ હોય તો 2 લાખ રૂપિયા સુધીનું બિલ એ તમારી પાસેથી ડોક્ટર માગે નહીં. આપણી હાટું 108 બનાવી. આ 108ની આપણે કોઈ માગણી નહોતી કરી મિત્રો, આપણે કોઈ 108ની માગણી નહોતી કરી. આપણને ખબર નહોતી કે આવી ગાડીઓ આવે, મને નહોતી ખબર. એમ કહેવામાં મને કોઈ વાંધો નથી, અમારી પાસે કોઈ રજૂઆતો નહોતી કે ભાઈ આપણા જિલ્લામાં 108 મુકાવો, એવી કોઈ રજૂઆત નહોતા કરતા. અને આપણને તેવી સમજણે નહોતી કે આ ફોન કરીને ગાડી આવે, ફોન કરી લેણા વાળા આવે કે સાલું જ તારો ફોન, હારું જો તારો ફોન આવ્યો, ક્યાં છો. આવા અનુભવ આપણા હતા. અને જેને ઘરની ગાડીઓ હતી, જેને પૈસા પટારામાં પડ્યા હતા એને કોઈ પ્રોબ્લેમ નહોતા, પણ જેને ગાડી માંગીને જવું પડે અને ઈ સીમ શેઠે ક્યાંક આપણો સાધારણ માણસ રોડને કાંઠે ટોલું ટક્કર મારીને વીવી ગયું હોય તો અહીંયા તરફડતો હોય. મેં તો સેલ્ફ ડ્રાઇવિંગ કરીને ખૂબ મુસાફરી ગુજરાતમાં કરી છે. આપણે ઊભા રહીને ટોળા પાસે પૂછી કે શું થયું છે, તો કે હજી હલે છે. અરે હમણાં હલતો બંધ થઈ જાય અને દવાખાને લઈ જાઓ. તો કોઈ દવાખાને ન લઈ જતું, શું કામ? તમે એને દવાખાને લઈને જાઓ તો પોલીસ તમને પૂછતી હતી તું શું ત્યાં કરતો હતો. આ બધું તમે અનુભવેલું છે ને, આ બધી પીડામાંથી મુક્તિ આપવા માટે દેવદૂત જેવી 108 નંબરની ગાડી ગુજરાતમાં આપણને નરેન્દ્રભાઈ આપી. અને પછી દિલ્હી ગયા. કોંગ્રેસના મિત્રો સમજ્યા હેણે વિના વિરોધ કરે, એમ વિરોધ કરે એનો વાંધો છે જ નહીં હો સાહેબ. મને તો વિરોધ પક્ષ માટે બહુ માન, લોકશાહીમાં શાસક પક્ષ એમ વિરોધ પક્ષ હોવો જ જોઈએ, એ તો લોકશાહીની એક બાજુ છે, ભૂજા છે. પણ એણે યોગ્ય વિરોધ કરવો જોઈએ, લોજિકલ વિરોધ કરવો જોઈએ, યોજનાકીય વિરોધ કરવો જોઈએ.